નમસ્કાર, સ્ટાર ન્યૂઝ 7 માં આપનું સ્વાગત છે. હું છું મનોજ. જોઈએ આજના મુખ્ય સમાચાર. ટ્રિપલ તલાક બિલ રાજ્યસભામાં રજૂ ના કરી શકાયું, હવે શિયાળુ સત્રમાં કરવામાં આવશે રજૂ. 18 જુલાઈથી શરૂ થયેલ સંસદનું સત્ર ગઈકાલે સમાપ્ત થઈ ગયું છે. ચોમાસું સત્રની શરૂઆત મોદી સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવથી થઈ હતી, તો રાફેલ મુદ્દો પણ આ સત્રમાં છવાયેલો રહ્યો હતો. વળી આ સત્ર દરમિયાન રાજ્યસભાને હરિવંશ નારાયણ સિંહના રૂપમાં નવા ઉપસભાપતિ મળ્યા હતા, પરંતુ એનડીએને એકવાર ફરીથી 3 તલાક બિલ મામલે નિષ્ફળતા મળી હતી અને આ બિલ રાજ્યસભામાં રજૂ ન કરી શકાયું હતું. કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષી દળોએ રાફેલ ડીલની તપાસ માટે જેપીસી એટલે કે જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી બનાવવાની માંગ કરી છે. આ દરમિયાન સંસદમાં ખૂબ હોબાળો થયો હતો. વિપક્ષના વિરોધ પ્રદર્શનમાં સોનિયા ગાંધી પણ સામેલ રહ્યા હતા. વળી હોબાળાના કારણે વારંવાર સંસદની કાર્યવાહી સ્થગિત કરવી પડી હતી. પરંતુ સરકાર માટે સૌથી મોટો ઝટકો 3 તલાક બિલ રહ્યું કે જે રાજ્યસભામાં સર્વસંમતિ મળી ન શકવાને કારણે રજૂ થઈ શક્યું નહીં. હવે આ સરકાર આ બિલને શિયાળુ સત્રમાં રજૂ કરશે. હવે 3 તલાક બિલ માટે મોદી સરકારને સંસદના આગામી સત્ર સુધી રાહ જોવી પડશે. કેરળની નદીઓ બની ગાંડીતુર, 11 જિલ્લામાં અપાયું રેડ એલર્ટ. કેરળમાં છેલ્લા 2 દિવસથી વરસી રહેલા ભારે વરસાદને પગલે ઇડુક્કી જળાશય છલોછલ થતા તમામ 5 દરવાજા ખોલી સેકન્ડના 5 લાખ લીટર પાણી છોડાતા પૂરની સ્થિતિ ગંભીર બની છે. ભારે વરસાદને કારણે પર્વતીય વિસ્તારોમાં ભૂસ્ખલન અને પૂર હોનારથી અત્યાર સુધીમાં 28 લોકોના મોત થઈ ચૂક્યા છે. કેરળના વાયનાડ, ઇડુક્કી, અલાપુઝા, કોટયમ, એર્નાકુલમ, પલક્કડ, મલાપ્પુરમ, કોઝીકોડ, કોલ્લમ અને કોલ્લમ એમ 11 જિલ્લામાં રેડ એલર્ટની જાહેરાત કરાઈ છે. પેરિયારના કાંઠા વિસ્તારોમાંથી 10,000 લોકોને સ્થળાંતર કરાવાયું છે. સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટે લોકોને નદી કાંઠાથી દૂર રહેવાની ચેતવણી જારી કરી છે. હવે જો નોકરી જતી રહેશે તો સરકારનું વિશ્વકર્મા ખાતું કરશે મદદ. કર્મચારી કામદારોને મળશે સોશિયલ સિક્યોરિટી. સરકાર પ્રાઇવેટ સેક્ટરમાં નોકરી કરતા કામદારોને અને કર્મચારીઓ માટે એક નવી યોજના લાવી રહી છે. કેન્દ્રીય શ્રમ પ્રધાન સંતોષ ગંગવારે જણાવ્યું હતું કે સરકાર અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા વર્કર્સને પીએફ અને પેન્શન સહિત અન્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા એક પ્લાન તૈયાર કરી રહી છે. વિશ્વકર્મા ખાતા ખોલાવવામાં આવશે અને તેના દ્વારા પરિવારનો ખર્ચ ચાલશે. મોદી સરકાર આગામી સમયમાં 50 કરોડ ભારતીયો માટે વિશ્વકર્મા ખાતા ખોલશે. આ એક પ્રકારનું સોશિયલ સિક્યોરિટી ખાતું હશે, જે નોકરી ગુમાવનાર કર્મચારીને પીએફ અને પેન્શન અને ગ્રુપ મેડિકલ ઇન્સ્યોરન્સ ઉપરાંત બેરોજગારી ભથ્થા જેવા ફાયદા અપાવશે. અહેવાલો અનુસાર કંપની જ પોતાના કર્મચારીઓનું સોશિયલ સિક્યોરિટી એકાઉન્ટ વિશ્વકર્મા કાર્મિક સુરક્ષા ખાતા ખોલાવશે, અથવા તો કામદાર સ્વયં આ ખાતું ખોલાવી શકશે. આ ખાતું પોર્ટેબલ હશે અને બીજી કંપનીમાં પણ ટ્રાન્સફર કરી શકાશે. વડાપ્રધાન મોદીનો દાવો, ઇથેનોલથી દેશને થયો 12,000 કરોડનો ફાયદો. વડાપ્રધાન મોદીએ વર્લ્ડ બાયોફ્યુઅલ દિવસની ઉજવણી નિમિત્તે કહ્યું કે શેરડીમાંથી ઇથેનોલ બનાવવાની યોજના વાજપેયી સરકારના સમયે શરૂ થઈ હતી, પરંતુ વિતેલા 1 દાયકા દરમિયાન ગંભીરતાથી કામ થયું ન હતું. છેલ્લા 4 વર્ષમાં ઇથેનોલના ઉપયોગથી દેશના 12,000 કરોડ રૂપિયા બચી ગયા છે. તેમણે જણાવ્યું હતું કે બાયોફ્યુઅલનો ઉપયોગ ખેડૂતોની આવક વધારશે, રોજગારના નવા અવસર પેદા કરશે. વડાપ્રધાને કહ્યું કે દેશ માટે વ્યાપક વિઝનનો હિસ્સો છે, જ્યાં સ્વચ્છતા, સ્વાસ્થ્ય અને ગરીબ ખેડૂતો માટે સમૃદ્ધિના રસ્તા મજબૂત થશે. વડાપ્રધાને જણાવ્યું કે બાયોમાસને બાયોફ્યુઅલમાં બદલવા માટે સરકાર મોટા પાયે રોકાણ કરી રહી છે. દેશભરમાં 12 આધુનિક રિફાઇનરી બનાવવાની પણ યોજના છે. હવે કેન્દ્રીય કર્મચારીઓ એલટીસી હેઠળ વિદેશ યાત્રાએ પણ જઈ શકશે. લાખો કેન્દ્રીય કર્મચારીઓને તહેવારના પ્રસંગે મોદી સરકાર ગિફ્ટ આપી શકે છે. કેન્દ્ર સરકાર હવે કેન્દ્રીય કર્મચારીઓને એલટીસી હેઠળ વિદેશ જવાનો માર્ગ ખોલી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર લાંબી ચર્ચા વિચારણા બાદ આ પ્રસ્તાવ સ્વીકારી લેવામાં આવ્યો છે. શરૂઆતમાં 10 દેશોમાં ફરવા જવાની મંજૂરી આપવામાં આવશે. ડીઓપીટીના જણાવ્યા અનુસાર આ સુવિધા ક્યારથી અને કયા દેશો માટે મળશે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિર્દેશ બાદ નક્કી કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને હવે એલટીસી હેઠળ દૈનિક ભથ્થું નહીં મળે. એલટીસી હેઠળ કર્મચારીઓને ટિકિટનું રિફંડ મળી શકશે. હવે સ્થાનિક યાત્રા ઉપર થયેલા ખર્ચ અને કોઈ ઇમરજન્સી ખર્ચને એલટીસી હેઠળ માન્ય રાખવામાં આવશે નહીં.
કચ્છમાં મગફળીના ગોડાઉનમાં લાગેલી આગનો મામલો વિપક્ષ નેતા પરેશ ધાનાણીના ધરણાના એક દિવસ પહેલા જ આવ્યો એફએસએલનો રિપોર્ટ. રાજ્યમાં ટેકાના ભાવે ખરીદાયેલી મગફળીમાં ક્યાંક ભેળસેળ સામે આવી તો ક્યાંક આખા ગોડાઉન જ સળગી ગયા. મગફળીની ખરીદીમાં આચરાયેલા કૌભાંડને લઈને વિપક્ષ નેતા પરેશ ધાનાણી છેલ્લા કેટલાય સમયથી આંદોલન ચલાવી રહ્યા છે. ત્યારે કચ્છના મીઠી રોહર મગફળી ગોડાઉનમાં લાગેલી આગ મુદ્દે પરેશ ધાનાણીના આંદોલનના એક દિવસ પહેલા જ એફએસએલનો રિપોર્ટ સામે આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આગ લાગવાના 8 મહિના સુધી તો રિપોર્ટ ન આવ્યો, પણ પરેશ ધાનાણીના ધરણા શરૂ થાય તે પહેલા જ રિપોર્ટ આવી ગયો છે અને આ રિપોર્ટમાં આગ આકસ્મિક રીતે લાગી હોવાનો ખુલાસો સામે આવ્યો છે. અમદાવાદ એરપોર્ટ પર અપાયું હાઈ એલર્ટ, આતંકી હુમલાને લઈ વિઝિટર એન્ટ્રી કરાઈ બંધ. અમદાવાદ એરપોર્ટ પર હાઈ એલર્ટ જારી કરાયું છે. આગામી 15 ઓગસ્ટને લઈને આ હાઈ એલર્ટ જાહેર કરાયું છે. આ સાથે જ VVIPના પાસ પણ ઇસ્યુ કરવાનું બંધ કરી દેવામાં આવ્યું છે. આ એલર્ટ આગામી 20 ઓગસ્ટ સુધી યથાવત રાખવામાં આવશે. એરપોર્ટ પર આવનાર મુસાફરોનું પણ 2 વખત ચેકિંગ કરવામાં આવશે. ફ્લાઇટમાં બેસતા પહેલાં પણ લેડર પોઈન્ટ પર મુસાફરોનું ચેકિંગ કરાશે, તેમજ એરપોર્ટ પર CISF દ્વારા પણ ખાસ વોચ રાખવામાં આવશે. ઉલ્લેખનીય છે કે હવે 15 ઓગસ્ટ આવવા જઈ રહેલ છે, ત્યારે સમગ્ર દેશમાં આતંકીઓ કોઈ અમાનવીય ઘટનાને અંજામ ન આપે, તેમજ કોઈ પણ પ્રકારનો આતંકી હુમલો ના થાય તેને લઈને શહેરમાં એરપોર્ટ પર હાઈ એલર્ટ જાહેર કરાયેલ છે. તેને પગલે મુસાફરોને પણ ટર્મિનલમાં વિઝિટર એન્ટ્રી આપવામાં નહીં આવે. આ ઉપરાંત VVIP લોકોના પાસ પણ હવે ઇસ્યુ કરવાના બંધ કરી દેવાયા છે. તો આ હતા આજના મુખ્ય સમાચાર. વધુ ન્યૂઝ અને અપડેટ્સ માટે જોતા રહો સ્ટાર ન્યૂઝ 7. નમસ્કાર.